નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. લીંબડી નજીક વરોડ ખાતે આવેલ ટોલનાકું ફરી વિવાદમાં આવ્યું. આદિવાસી સમાજના અગ્રણીઓ ધરણા ઉપર ઉતર્યા બાદ આજે ચક્કાજામ કરતા પોલીસે ડિટેન કર્યા. બાંસવાડા હાઈવે ઉપર લીંબડી નજીક વરોડ ખાતે ટોલનાકું ઊભું કરવામાં આવ્યું છે, જેમાં શરૂઆતમાં સ્થાનિકો પાસે ટોલ લેવા મુદ્દે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ હાલ ફરીથી આ ટોલનાકું વિવાદમાં આવ્યું છે. આદિવાસી સમાજના આગેવાન તૂટેલા રોડ મામલે રજૂઆત કરવા જતા હાજર કર્મચારીએ ગેરવર્તણૂક કરતા મામલો વિચક્યો હતો અને કેટલાક આદિવાસી સમાજના આગેવાનોએ ટોલનાકા ઉપર ધરના પ્રદર્શન શરૂ કર્યું હતું. ચાર દિવસ સુધી ધરના કાર્યક્રમ પછી કોઈપણ પગલાં ન લેવાતા આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા અને ટોલનાકા ઉપર ચક્કાજામ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આદિવાસી સમાજના આગેવાનોએ ડિટેન કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ અને સ્થાનિકો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ આદિવાસી સમાજે એવા પણ આરોપો લગાવ્યા હતા કે આ ટોલનાકું મૂળ રાજસ્થાનમાં હોવું જોઈએ તેની જગ્યાએ અહીં ઊભું કર્યું છે, જે ગેરકાયદેસર છે. હાલ તો ચાર દિવસના અંતે આંદોલનને પોલીસે દરમિયાનગીરી કરી આંદોલનનો અંત લાવવામાં આવ્યો છે. આજરોજ લીંબડી ટોલનાકા પર આદિવાસી સામાજિક આગેવાન પ્રવીણ પારગી તેમજ આમ આદમી પાર્ટીના આગેવાન નરેશ બારૈયા તેમજ બીજા 6-7 જેટલા લોકો લીંબડી ટોલ ટેક્સ પર ચક્કાજામ કરેલો હોય, જે અનુસંધાને પોલીસ અધિકારી અને જાલોર ડિવિઝનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જે ચક્કાજામ કરનાર વ્યક્તિ નરેશ બારૈયા તેમજ પ્રવીણ પારગી તેમજ બીજા 5-1 જેટલા માણસોને પોલીસ સ્ટેશન લાવી અને કાર્યવાહી કરવામાં આવેલ છે. છેલ્લા એક અઠવાડિયાથી આદિવાસી સમાજના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ મળીને અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠેલા. અઠવાડિયાથી અમે માંગીએ છીએ કે આ ટોલ બુથ એકદમ બોગસ છે, જે સ્લીપ નીકળે છે એની અંદર સ્ટેટ ઓફ રાજસ્થાન લખેલું આવે છે, તો ગુજરાતમાં ખોટી રીતે આ ટોલ બુથ નાખ્યું છે. અને છેલ્લા એક અઠવાડિયાથી જે કાગળો માંગીએ છીએ તો આજ સુધી આ કાગળો આપી શક્યા નથી, કોઈ પંચાયતમાં એની આકારણી પણ કરાવેલી નથી. એટલે આ ટોલ બુથ એકદમ બોગસ ટોલ બુથ પકડાયું છે. એની સાથે સાથે અમે ધરણા પ્રદર્શન પર હતા તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જબરદસ્તી બધાને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યા, મહિલાઓને જબરદસ્તી ધક્કામુક્કા કરી એને ડિટેન કરવામાં આવ્યા છે. અને ત્યાં ટોલ બુથ નાખ્યું છે તો એની બદલામાં કોઈ સગવડ પણ નથી. રોડ એક છેલ્લા કેટલા વર્ષથી રોડ તૂટેલો છે, ત્યાં સર્વિસ રોડની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, કશું જ વ્યવસ્થા ત્યાં કરેલ નથી. અને આ ટોલ બુથ માટે અમે વારે ઘડીએ કાગળો માંગીએ પણ આજ સુધી ડિપાર્ટમેન્ટ કાગળ આપી શક્યું નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો સંપૂર્ણ સાથ છે, એમાં પણ મોટા મોટા હપ્તાઓ લેવામાં આવે છે એવું મારું કહેવું છે. દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામાં. છેલ્લા 7 દિવસથી અમારા આદિવાસી ભાઈઓ આ જે લીંબડી ટોલગેટને લીધે જે હાલાકી પડી રહી છે અને ખોટી રીતે અમારા આદિવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે એ બાબતે આંદોલન પર બેઠેલા હતા. હવે ગઈકાલે આ ઓથોરિટીના માણસ કોઈક આવેલા અને એમને કીધું કે ભાઈ આ ટોલ સાચો છે કે ખોટો એના પુરાવા તમને આવતીકાલે 12 વાગ્યા સુધી આપીશું. પણ આજે 12 વાગ્યા સુધી એ પુરાવા ન આપતા કે કોઈપણ મેનેજર કે ઓથોરિટીનો માણસ ન આવતા, અમારા જે આદિવાસી નેતાઓ હતા અને અમારા જે કાર્યકર્તાઓ હતા, જે અમારા સમાજના લોકો હતા, એ લોકોએ ટોલ ગેટ જામ કરવાની કોશિશ કરી તો એ લીંબડી પોલીસ અને લગભગ દેખવા જતો 8-10 પોલીસની ગાડીઓ આવી અને જબરજસ્તીથી અમારા માણસોને ડિટેન કરી અને લીંબડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે. અને જે અમારી બહેનો હતી એ બહેનોને ખરેખર જો ડિટેન કરવી હોય તો મહિલા પોલીસની જરૂર પડે, પરંતુ જે સરકારના દબાણવશ આવી અને એ બહેનોને પણ પોલીસ જેન્ટ્સ પોલીસ દ્વારા ધક્કામુક્કી કરીને લીંબડી પોલીસ સ્ટેશને લાવી ડિટેન કરવામાં આવેલ છે. અમારી સરકારશ્રી પાસે એક જ માંગ હતી કે ભાઈ આખા ગુજરાતમાં તમે જ્યારે જે પણ ટોલગેટ છે ત્યાં સર્વિસ રોડ આપવામાં આવેલ છે તો ઝાલોદનો લીંબડી ટોલગેટ જ કેમ? અમે આદિવાસી છીએ એટલે અમને આ ટોલગેટ પર સર્વિસ રોડ આપવામાં નથી આવતો. બીજી વાત કે આ જે રસ્તાઓ છે, રસ્તાની હાલત તમે દેખો છે કે દાહોદ સતી તોરલથી લઈને લાવડિયા સુધી આખો રોડ તૂટેલો છે. આ લોકો અમારી પાસેથી ટોલ લે છે તો અમને તમામ પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ, પણ સુવિધા નામે મીંડું છે. આ લોકોએ જે જૂનો રોડ હતો એના પર ખાલી લીંબડી ખેડાથી ટાંડી સુધી અને લીંબડી આઈટીઆઈથી દાવડિયા સુધી ખાલી બાયપાસ રસ્તો બનાવી અને અમારી પાસે આજે
2018થી લઈને આજ સુધી અમારા આદિવાસીઓ પાસેથી કરોડોનો ટેક્સ આ લોકોએ ઉઘરાવી લીધો છે. અને બીજી વસ્તુ આપણે કહેવા જઈએ કે નજીક જે ટોલની આજુબાજુ 3 ગ્રામ પંચાયતો છે, લીમડી આવે છે, ટાંડી અને નિમે વરોડ, તો ખરેખર આપણે એક સામાન્ય મકાન નાનામાં નાનું બનાવીએ કે મોટું બનાવીએ એની આકારણી થતી હોય છે, પરંતુ આ ટોલની કોઈપણ આકારણી નિમે વરોડ પર ગ્રામ પંચાયતમાં નથી. અમારા કાર્યકર્તાઓએ તમામ 3 પંચાયતમાં જઈને તપાસ કરી તો એ લોકો પાસેથી કોઈ ઠરાવ પણ લેવામાં આવ્યો નથી. એટલે સરકારે ડાયરેક્ટ સીધું તલાટીઓ હોય કે પછી એમના જે તંત્રના માણસો પાસેથી જે તે ઠરાવ લઈ અને આ ખોટી રીતે ટોલ ગેટ ઊભો કરી દેવામાં આવ્યો છે. બીજી વસ્તુ, ત્યાં જ્યારે તમે ફાસ્ટેગ કઢાવો છો કે ટોલની સ્લીપ લો છો તો એમાં ખરેખર રાજસ્થાન સરકારનું સિમ્બોલ અંદર આવે છે. જો ગુજરાતનું ટોલ હોય તો એમાં ગુજરાત આવવું જોઈએ, એના બદલે રાજસ્થાન આવે છે. એટલે એ પરથી લોકમુખે એક ચર્ચા થઈ રહી છે કે ખરેખર જે ટોલ લીમડીમાં બનાવવામાં આવ્યું છે એ ખરેખર રાજસ્થાનમાં બનવાનું હતું, પરંતુ આ નકલી કચેરીઓ, નકલી શિક્ષકો, નકલી અધિકારીઓ અને તેવી જ રીતે આ નકલી ટોલ ગેટ પણ લીમડીમાં બનાવવામાં આવ્યું હોય એવું લોકમુખે ચર્ચાના હિસાબે અમે સ્વીકારી રહ્યા છીએ. અને પોલીસ જે દમન ગુજારી રહી છે એ પરથી સાબિત થાય છે કે ઉપરના નેતાઓ અને તંત્રના દબાણથી જે અમારું આજે આંદોલન હતું એ આંદોલનને કચડી એમના જે અમારો ટેન્ટ તંબુ હતા એને પણ તોડીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે. જે બાઇકો અને વાહનો હતા એમને પણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા છે. એટલે ખરેખર એક દમન ગુજારવાનું કામ અમારા આદિવાસી સમાજના લોકો પર આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે ટોલ નાકાના પર જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીટીપીના કાર્યકરો અને સમાજના કાર્યકરો બધા થઈ અને આદિવાસી વિસ્તારમાં આજે દાહોદ જિલ્લો ટ્રાઇબલ એરિયો છે એમાં જે અમારા આદિવાસી ભાઈઓ બહેનો દરરોજની આવડ જવર કરે છે, આજે 5-10 રૂપિયા કમાઈ, 100-200 રૂપિયા કમાઈ અને ગુજરાન ચલાવતા હોય અને ત્યારે આ ટોલ ટેક્સ એમને બહુ બધો નડે છે. તો અમે લોકો આજે આગેવાની કરી અને ત્યાં ધરણા પ્રદર્શન કરીએ છીએ છેલ્લા એક અઠવાડિયાથી. પણ ત્યાં એક નાનામાં નાના માણસ માટે અમે લડવા જઈ રહ્યા હતા તો ભાજપની સરકાર દ્વારા ઈશારાના કારણે આજે અમારા નેતા અને બીજા સમાજના નેતા એમને અરેસ્ટ કરવામાં આવ્યા છે. અને અરેસ્ટ કર્યા પછી પણ જે ધરણા પર બેસેલા હતા એ બધા સામગ્રી સામાન પણ ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. તો મારે ભાજપ સરકારને એટલું જ કહેવું છે કે જો આટલી તાનાશાહી તમે લોકો માટે કરો છો, લોકોને અન્યાય થાય છે એના માટે કરો છો, તો પબ્લિકનું શું? આ ભાજપ સરકાર ખાલી વોટ લેવાના નામે આ ચરી ખાય છે અને ગરીબ પ્રજાને, દાહોદ જિલ્લાની પ્રજાને છેતરી રહી છે. એટલે અમે આજે ધરણા પરથી અહીંયા અમને પોલીસ સ્ટેશન બધા લાવવામાં આવ્યા છે. અને અગાઉ પણ જો અમે આ ટોલ નાકું નકલી સાબિત થાય અને અમને કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો એ ડોક્યુમેન્ટ આપે કે નહીં આપે, પણ અમે લોકો ધરણા પ્રદર્શન હંમેશા ચાલુ રાખશું અને આજે આગળ પણ જો અમારા જોડે એવો અન્યાય થશે તો પણ અમારે સમગ્ર દાહોદ જિલ્લાની જનતા ત્યાં ધરણા પર બેસે. આ ટોલ નાકું નેશનલ હાઈવેનું છે કે સ્ટેટ હાઈવે? નેશનલ હાઈવેનું છે.